થાય છે. વાતો વિના કોઈ કાર્ય પ્રકાશમાં આવતું નથી. પણ આ તો આપણે ક્યારે કેવું પડે એટલા માટે કે ટાઈમસર જે ટાઈમે જે વાતની જરૂર છે એ વાત કરવી તો વાત છે. પણ આ ખોટી માટે જ્યાં સુધી સત્સંગ ચાલે જ્યાં સુધી ચોભાવ ને ચારે ગુણે ખેંચી ને તાની ને પાથરી દઈ પ્રેમથી જે ખોગલે ને ધોગલે ઉછાળે છે તેમાંથી એક પણ શબ્દ આ મનરૂપી ચોખાવથી બહાર ન પડે તે સત્સંગી સાચો. કેમ કહેવાય પાણી પીધું
વાંદરો નીકળે. કઠિયારા ને દયા આવી, હવે આમ તો લાગુ તો વધુ છે અને આ પેલો વેલો છે, વાંદર આવ્યો છે તે એને દઈ દો. એને દીધો, ખાઈ ગયો, ખૂબ જ પ્રસન્ન થયો. પછી એ કઠિયારાનું ધ્યાન ચૂકવી અને કઠિયારાનો જે લાકડા કાપવાનો હતો ખોલો, એ ઉપાડીને ભાગી કઠિયારો ક્યાંને મેં ઓલી લાડુ ઓખો રહ્યો. મારો ધંધો જ બંધ ગયો. વાંદરો એ લઈ ગયો ને પાછો, થોડીક વાર થઈ ત્યાં પાછો આવ્યો. જોયું કે આજ મારો કુવાડો, પણ આપણો કુવાડો સોનાનો નહીં લોઢાનો, આ સોનાનો થઈ ગયો કે નકી. આ વાંદરો કઈ જાણે છે? આપણે એમ માનીએ છીએ કે આપણને જ્ઞાન છે, બીજા તો બધા અંધારે આથડે છે, એવી ગણતરી બાજુ હોય છે. પણ જેને આપણે અજ્ઞાની જન્મ મરણ ના ભયથી રહી તેમ કેટલું જુસાનો કરનારો હોય, પણ છતાં ભલે તેની પાસે કુવારો હોય, કુવારો તો કાપવાનું કામ કરે, કલર ફેરવી એવો રહે. પણ હવે આ ક્યાં, આવું રસાયણ ક્યાં હશે? એ કેળી એ છે, ગૌ જંગલ ની માલિક હોય, કોઈનો પગરવ નહીં. આ ઠેકાણું ગોતવાની ઈચ્છા થઈ, પણ ઈચ્છા જલ્દી સફળ થાય એવી નહીં હતી. કારણ કે જે એક અવિચલ કુંડ ભયો છે, તેને કોઈ જોતો નથી, જાણતો નથી. અમૃત જળ ને કોઈ ભરી છે, ગુરુ બતાવે ઈશાન માં. મન રાખો ને પ્રાણ જીવનમાં તેની સુરતા ગુરુના જ્ઞાનમાં. ત્યાં બીજો લીરો બાંધેલો, પછી એ લીરા લીરા ને ધાને ઉગી જાય એવું પોતાને નક્કી થઈ ગયું. પણ વાંજરાને આ ખબર પડી ગઈ કે આ મારે પગલે મારી પાછળ લાગી ગયો છે, અને આને એક
કે એ વાળી કે પ્રાપ્ત થવાને યોગ્ય નથી. આને જો પ્રાપ્ત થાય તો અવિદ્યાથી અનેક જીવને બંધનમાં રાખે છે. એટલે વાંદરાના લીલા થઈ ગયા પાછો પછી ધીરે ધીરે કરતા ઘર દેવનું આવ્યું, કારણ કે સાચું લક્ષ્ય પ્રાપ્ત થયું નથી. સાચું લક્ષ્ય તો જો એ કોઈ સુધી પહોંચી જાય તો સગર તો કેળી ઘડી જાય છે તો ખરો. ભાવ બદન નો મર્મ ન જાણે વસપતિનો કામ કામ એને પાંચ ઇન્દ્રિયની તલપ ન બુદ્ધિ ધર્મ નો આવ્યો ધ્યાનમાં મન રાખો ને પ્રાણ જીવનમાં જેની સુરતા ગુરુના જ્ઞાન. હાવ દુઃખી વાત કરી દીધી કે ઈશ્વરને ગોતવું હોય તો મન રાખો પ્રાણ જીવનમાં. પ્રાણ અને એનું જીવન ગમે ઠેકાણે આ લક્ષ્ય સંતોએ ઋષિ મુનિઓએ બતાવ્યું છે. પણ જિંદગીમાં 500 કે 500 વખત એ વાસ્તુ ગયો ને વયો ગયો તો એ લક્ષ્ય ને બંધાણ મૂક્યા આપો કુદરત મહારાજનું સરનામું આપતો જાય છે. આ સરનામે જે ચાલતા થઈ ગયા તે કરતા અર્થ બની ગયા છે. મન રાખો ને પ્રાણ જીવન. પ્રાણ એ જ આ દેહનું અને બ્રહ્માંડનું જીવન છે. એક અમારા સંબંધી જિંદગી આખી જબરજસ્ત